હલો ફ્રેન્ડ્સ, આજે હું તમને સામાજિક વિજ્ઞાનમાં સરકારના અંગો વિશે થોડી ઘણી માહિતી આપીશ. આપણે જાણીએ છીએ કે સરકારના મુખ્ય બે અંગો છે, એક કેન્દ્ર સરકાર અને બીજું રાજ્ય સરકાર. હવે આપણે કેન્દ્ર સરકારની માહિતી મેળવીએ. કેન્દ્ર સરકારને સંઘ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં કેન્દ્ર સરકારને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ છે ધારાસભા, સેકન્ડ છે રાષ્ટ્રપતિ એન્ડ થર્ડ છે ન્યાયતંત્ર. એટલે કે કેન્દ્ર સરકારને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવી છે, એક ધારાસભા, બીજું રાષ્ટ્રપતિ અને ત્રીજું ન્યાયતંત્ર. પહેલાં વાત કરીએ ધારાસભાની, તો આપણી ધારાસભા બે ભાગમાં વિભાજિત છે, એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા. લોકસભા, તો ભારતમાં લોકસભાની સભ્ય સંખ્યા 545 છે. લોકસભાની સભ્ય સંખ્યા કુલ 545 છે. એ જ રીતે રાજ્યસભાની સભ્ય સંખ્યા પણ 250 છે. લોકસભાની સભ્ય સંખ્યામાંથી દરેક રાજ્યમાંથી ચૂંટાયેલા સભ્યો સંસદ સભ્ય તરીકે ઓળખાય છે, જેમાં ગુજરાત રાજ્યના કુલ સભ્યો 26 છે, જેને MP એટલે કે સંસદ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે રાજ્યસભામાં પણ 250 સભ્યો છે, જેમાંથી ગુજરાત રાજ્યની સભ્ય સંખ્યા 11 છે, કે જેઓ રાજ્યસભામાં કાર્ય રહે છે. નેક્સ્ટ વાત કરીએ રાષ્ટ્રપતિની, તો રાષ્ટ્રપતિના હાથ નીચે કારોબારી સભ્ય હોય છે અને એમના હાથ નીચે વડાપ્રધાન હોય છે. વડાપ્રધાનના હાથ નીચે મંત્રીમંડળની રચના કરવામાં આવે છે. ન્યાયતંત્ર, ધારાસભા, રાષ્ટ્રપતિ અને કારોબારીથી ન્યાયતંત્રને સ્વતંત્ર જ રાખવામાં આવે છે. ન્યાયતંત્રમાં કેન્દ્ર સરકારમાં ન્યાયતંત્રમાં માત્ર એક જ સર્વોચ્ચ અદાલત હોય છે, જે દિલ્હીમાં આવેલી છે, જેને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ. આપણે કેન્દ્ર સરકારનો પરિચય મેળવ્યો, પરંતુ ધારાસભામાં લોકસભાનું સંચાલન પણ કરનારા સભ્યો હોય છે અને રાજ્યસભાના સભ્યોનું પણ સંચાલન કરનારા હોય છે. લોકસભાના સંચાલન કરનારા સભ્યને સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે અને રાજ્યસભાના સભ્ય સંખ્યાને પણ સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સ્પીકરનું નામ ઓમ પ્રકાશ બિરલા છે અને રાજ્યસભાનું સંચાલન આપણા ઉપરાષ્ટ્રપતિ, એટલે કે રાષ્ટ્રપતિના હાથ નીચે રહેલા વ્યક્તિ, જે વેંકટેશ્વર નાયડુ છે, જે સંચાલન કરે છે. આ હતી કેન્દ્ર સરકારની વાત. હવે આપણે જોઈએ રાજ્ય સરકારમાં પણ જેમ કેન્દ્ર સરકારના ત્રણ ભાગ હતા, એમ અહીંયા પણ ધારાસભા, રાજ્યપાલ અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારમાં રાજ્યપાલ મુખ્ય હોય છે, ત્યારબાદ ધારાસભા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એક છે વિધાનસભા અને બીજી છે વિધાન પરિષદ. વિધાનસભાની સભ્ય સંખ્યા ગુજરાત રાજ્યની કુલ 182 છે. અહીંયા ચોકડી મારવાનું કારણ એ છે કે ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી. ભારતમાં માત્ર 6 એવા રાજ્યો છે કે જેમાં અત્યારે વિધાન પરિષદ કાર્યરત છે. આગળ જોઈએ તો રાજ્યપાલ, આપણા રાજ્યપાલ હમણાં જ નવા નિમાયા છે, જેમનું નામ છે આચાર્ય દેવવ્રત. રાજ્યપાલના હાથ નીચે કારોબારી કાર્ય કરે છે, કારોબારીના હાથ નીચે મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીના હાથ નીચે મંત્રીમંડળ કાર્ય કરે છે. ન્યાયતંત્રની વાત કરીએ તો જેમ કેન્દ્ર સરકારમાં ન્યાયતંત્ર માટે એક જ અદાલત હતી, એમ અહીં ન્યાયતંત્ર માટે ઘણી બધી અદાલતો કામ કરે છે, પરંતુ મુખ્ય અદાલતમાં દરેક રાજ્યમાં એક વડી અદાલત આવેલી હોય છે અને ત્યારબાદ ક્રમશઃ જિલ્લાની અદાલત, તાલુકા અદાલત અને લોક અદાલતનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારની વાત કરીએ તો આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, આપણા મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી અને આ તમામ રાજ્ય સરકારનું સંચાલન
જે ધારાસભા એટલે કે વિધાનસભાનું કરે છે એ અધ્યક્ષનું નામ છે રાજેન્દ્ર કુમાર ત્રિવેદી. આમ આપણે આજે સરકારના અંગો વિશે ભણ્યા. થેન્ક યુ.